જય ગોપાલ વૈષ્ણવો, આજે હું તમને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના વૈષ્ણવ પીપલદાસ દરજીની વાર્તા કહીશ. તો આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વાર્તા પીપલદાસ જ્ઞાતે દરજી વૈષ્ણવ ફુલરા ગામે નિવાસી હતા. તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા. તેમની જમુનાપાન કરવા જવાની ઈચ્છા થઈ ત્યારે સોરઠમાંથી વૈષ્ણવોનો સંઘ કાઢ્યો. 300 વૈષ્ણવોનું જૂથ સાથે બિરાજતું હતું. પગરસ્તે હંમેશા 7 ગાંવની મજલ કરતા હતા. ભગવતી સ્વરૂપોના ઘણો જ ભાર હતો. પોતે પોતાની દેહથી જ વૈષ્ણવોની ટહેલ કરતા, રસ્તામાં ચાલતા જેને જળ જોઈએ તેને પોતે જ લેવરાવતા, પોતાના માથે જળનો ભરેલો ઘડો રાખતા, તેવી રીતે વૈષ્ણવોની ટહેલ કરતા. જમુનાપાન કરીને આવ્યા પછી તુરત જ ફૂલરામાં મંડપ કર્યો અને શ્રી ગોપેન્દ્રજી તથા તેમના અંગીકૃત સેવકોને પધરાવ્યા અને તૂપ તથા દૂધની રેલ ચલાવી. પીપલદાસે લૌકિક છોડી અલૌકિકમાં જ પોતાનું વિત દ્રવ્ય તથા જાત ગાળી. તેમને ઘેર 2-4 વૈષ્ણવ સદાય રહેતા. પીપલદાસને એવી ટેક હતી કે પોતાને ઘેર ભગવદી ન પધારે તે દિવસે પોતે તથા તેમના ઘરના પ્રસાદ ન લેતા. તેની દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકોરજીએ તેની ટેક નિભાવી. શ્રી ઠાકોરજીના પ્રતાપથી પીપલદાસ ગાયું ઘણી રાખતા હતા. એક દિવસ ભગવદ્ વાર્તા થઈ રહ્યા પછી પીપલદાસ ગાયું ચરાવવા માટે ગયા. ત્યાં ચોર લોકો આવી ગાયું હાંકી લઈ જવા લાગ્યા. ત્યારે પીપલદાસે કહ્યું કે સાંભળો, તમે ગાયું લઈ જશો પણ તમને દહવા આપશે નહીં, કારણ કે બધી ગાયો દૂધાળ છે પણ તેના વાછરડા નાના નાના ઘરે છે, માટે ઊભા રહો, હું તમને તે લાવી આપું. ચોર લોકોને તેના કહ્યાનો વિશ્વાસ આવ્યો અને ગાયો લઈ ઊભા રહ્યા. પીપલદાસ સત્ય વક્તા હતા તેથી ઘરે આવી વાછરડા લઈને ચોર લોકોની પાસે ગયા અને કહ્યું કે લ્યો, આ વાછરડાએ વિના તમને દોહવા આપશે નહીં, વળી પોતાના વાછરા વગર ગાયો બિચારી પણ દુઃખી થશે અને ગાયો વિના વાછરડા પણ દુઃખી થશે, માટે તમો આ સર્વે લઈ જાઓ. એ સાંભળી ચોર લોકો વિમાસણમાં પડ્યા કે આ કોઈ મહાન ભક્ત છે અને જો આપણે એની ગાયો લઈ જશું તો દુઃખી થઈશું. એવો વિચાર કરી સર્વે લોકો પીપલદાસના પગમાં પડ્યા અને કહ્યું કે તમે કયો ધર્મ પાળો છો. ત્યારે પીપલદાસે કહ્યું કે હું તો અધમ ઉદાહરણ તરણ તારણ એવા શ્રી ગોપેન્દ્રજી મહારાજ, જેમને પોતાના નિજભક્તો માટે વલ્લભ કુળમાં પ્રાગટ લીધું છે, એના દાસનો દાસ પણ દાસ છું. ત્યારે ચોર લોકો કહેવા લાગ્યા, અમને તમારા સેવક બનાવો. તેથી તેની વિનંતીથી પીપલદાસે વિનંતી પત્ર લખી શ્રી ગોપેન્દ્રજી જૂનાગઢ બિરાજતા હતા ત્યાં મોકલ્યા. એવા કૃપાપાત્ર પીપલદાસ હતા જેના સંગ દર્શનથી ચોર પણ ક્ષણમાં વૈષ્ણવ થયા, તેની વાર્તાનો પાર નથી. આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.